नमस्ते मित्रों, गृहिणीना पेज पर तमारू स्वागत छे। आज आपणे रेसिपीमां वात करशुं चीजी वीजी विशे। मित्रों, बाळकोमां चीजमांथी बनती अथवा जे वानगीओमां चीजनो उपयोग करवामां आव्यो होय तेवी वानगी खावानो क्रेज वध्यो छे। ते पछी पिझ्झा होय, चीज ढोसा होय, चीज सेन्डविच होय के पछी चीज दाबेली होय, चीज होय तो बाळकोनी हाज होय। वारंवार पिझ्झा बहार खावा ए स्वास्थ्य माटे योग्य नथी। તેમ છતાં બાળકોને તો વારંવાર તે જ ફ્લેવરનું કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થતી હોય છે। તો આજની અમારી આ પોસ્ટમાં અમે પિઝા ફ્લેવરના ચીઝી વીઝીની રેસીપી તમારી માટે લઈને આવ્યા છીએ। તો મિત્રો, ચલો ફટાફટ નોંધી લો આ રેસીપીને। ચીઝી વીઝીમાં તૈયારીનો સમય લાગશે 10 મિનિટ જેટલો અને તેને બનાવવા માટે સમય લાગશે 1 કલાક ને 10 મિનિટ જેટલો। ચીઝી વીઝીની મિત્રો સામગ્રીની વાત કરીએ તો તેમાં જોઈશે 1/2 કપ ઝીણી સમારેલી કોબી, 1/2 કપ ઝીણા સમારેલા ગાજર, 1 કપ લાલ, પીળા અને લીલા કેપ્સિકમના ઝીણા ટુકડા કરેલા, 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1/2 ચમચી ઓરેગાનો, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મરી, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ જાંબલી કોબી ઝીણી સમારેલી, 1 કપ માયોનીઝ, 1 કપ સ્પ્રેડ ચીઝ, 1 કપ સાદું ચીઝ અને પીઝાના રોટલા। ચીઝી વીઝી બનાવવા માટે સૌપ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો। આ શાકભાજીને એક મોટા બાઉલમાં મિક્સ કરો। મિક્સ કરેલા શાકભાજીની અંદર માયોનીઝ નાખીને ફરીથી તેને મિક્સ કરો। આ મિશ્રણમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને પણ ઉમેરો। હવે આ મિશ્રણમાં સ્પ્રેડ ચીઝ અને સાદું ચીઝ નાખો અને બધું બરાબર મિક્સ કરી લો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર ઉમેરો। 1 ચપટી ખાંડ પણ ઉમેરો। બધું બરાબર મિક્સ કરીને તેને સાઈડમાં મૂકો। હવે પીઝાના રોટલાને વચ્ચેથી 2 ભાગ કરો અને આ પીઝાના ભાગ કરેલા રોટલામાં પણ વચ્ચેથી ચપ્પાની મદદથી ધીરે ધીરે આડું કાપો, જેથી આપણને બનાવેલી ગ્રેવી તેમાં ભરી શકીએ। આ કાપેલા રોટલાની વચ્ચે બનાવેલી ગ્રેવીને પાથરો। ધ્યાન રાખવું કે પીઝાનો રોટલો તૂટી ન જાય। હવે શેકવા માટે લોઢી લો, તેમાં થોડું માખણ નાખો। ધીમા ગેસ પર આ પીઝા રોટલાને 1-2 મિનિટ સુધી શેકો। આ રોટલો સોનેરી કલર થાય ત્યાં સુધી શેકવો। આવી જ રીતે તેને ઉલટાવીને બીજી બાજુ પણ શેકી લો। આવી જ રીતે બીજા બધા રોટલાને પણ શેકો। હવે તૈયાર થયેલા ચીઝી વીઝીને તમે ટામેટાનો સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો। તો મિત્રો, આ હતી રેસીપી ચીઝી વીઝી વિશે। તમને જો આ વાનગી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ આ રેસીપી શેર કરજો અને હા, આ પેજને લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। આવી જ અન્ય રેસીપી સાથે ફરીથી મળતા રહીશું। જય હિન્દ।